गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण त्रण विषय गणित गम्मत। विद्यार्थी मित्रों, आज आप एक नवा प्रकरण की शुरुआत करवाना छे। जोईए प्रकरण 6 आपलेनी गम्मत। क्रिकेट मैच, क्रिकेट नी रमत। क्रिकेट मैच में श्रीलंकाए 235 रन बनाव्या, भारते 123 रन बनाव्या छे। रमत चालू छे। भारत ने जीतवा माटे केटला वधारे रन नी जरूर छे? जीतवा माटे भारत ने 236 रन बनावा ज पड़े। भारत ने जीतवा माटे 236 ओछा 123 बराबर केटला रन नी जरूर छे? तो विद्यार्थी मित्रों, तमे पण तमारा घर में टीवी में क्रिकेट मैच आवती हसे ए जोता हसो। तो अहींया पण एक क्रिकेट मैच आपवामां आवे छे, एनी अंदर भारत ने जीतवा माटे केटला वधारे रन नी जरूर पड़े ए आपणे जोवानुं छे। तो हवे अनुमान करो, जीतवा माटे भारत ने केटला रन नी जरूर छे? तो अ 100 थी वधारे, ए 100, प 100 थी ओछा। तो अहींया श्रीलंकाए 236 रन बनाव्या छे, तो 236 ओछा ने भारते केटला बनाव्या छे 123, तो हवे एने जीतवा माटे केटला रन जोईशे? तो तमने अहींया जोईता ख्याल आवी जशे के 100 थी वधारे रन नी जरूर पड़े। હું અહીંયા જુઓ, બધા ખેલાડીઓ ક્રિકેટ રમતા જોવા મળે છે, જેઓ ક્રિકેટ રમી રહ્યા છે। તો ચાલો બાદબાકી કરીએ। સૌ પ્રથમ એક એકમમાંથી એક એકમ લઈએ તો અહીંયા લખ્યું છે, જીતવા માટે રનની જરૂર 236, ભારતે કરેલા રન 123। તો હવે આપણે બાદબાકી કરીએ તો ત્રણ અંકની બાદબાકી આપણે ત્રણ અંક સાથે કરવાની છે। તો પહેલાં એકમ, એકમનો અંક, દશકનો અંક, ત્યાર પછી સોનો અંક। આ પ્રમાણે આપણે એકમ, દશક અને સો માંથી બાદબાકી કરવાની છે। તો અહીંયા 6 એકમ, તો 6 માંથી 3 જાય તો કેટલા રહે? તો અહીંયા જુઓ, ત્રિકોણ કાર્ડની અંદર 6 અંક દર્શાવેલા છે, એવી રીતે 1, 2, 3, 4, 5 અને 6। તો હવે 6 માંથી આપણે 3 કાઢી નાખીએ તો કેટલા વધે? તો 1, 2 અને 3 કાઢી નાખ્યા તો હવે ઘણો કેટલા વધ્યા? 1, 2 અને 3, તો 6 માંથી 3 જાય તો 3। હવે અહીંયા 3 દશક છે એટલે કે 30, તો 10, 10 અને 10 એટલે 30 થયા, 3 દશક એટલે 30। તો હવે 3 માંથી 2 જાય તો કેટલા વધે? તો 3 માંથી એટલે 30 દશક છે એટલે 30 દશક માંથી 2 દશક નીકળી જશે, 10, 10, 10 દશક, તો કેટલા વધશે? 1, એટલે 1 દશક એટલે 3 માંથી 2 જાય તો 1। હવે 100, તો 100 ના સ્થાનમાં કેટલા છે? 2 છે, તો 2 વાર 100 એટલે કે 200। હવે એમાંથી 100 નીકળી જાય તો 2માંથી 1 જાય તો કેટલા વધે? 1। તો જુઓ, આપણી પાસે રહ્યા 100, 10 અને 1, 1 ના 3 કાર્ડ, તો કેટલા વધ્યા? 113। તો જીતવા માટે ભારતે 123 રન કરવા જ પડે। હવે આ દાખલો તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરો। ગીતા પાસે તેના પાકેટમાં 368 રૂપિયા હતા, તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, હવે તેના પાકેટમાં કેટલા રૂપિયા રહ્યા? તેના પાકેટમાં બાકી રહેલ 368 ઓછા 123, તો આપણે એની બાદબાકી નીચે જોઈશું। અનુમાન કરો કે ગીતાના પાકેટમાં બાકી રહેલ રૂપિયા અ 200થી વધારે કે 200 કરતા ઓછા, તો 368માંથી 123 જાય તો કેટલા રહે? તો અનુમાન કરો, તો 200 કરતાં ઓછા કે 200થી વધારે, તો આપણે જોઈએ હવે બાદબાકી કરીએ નીચે, ત્યાર પછી જોઈએ। તો ગીતાના પાકેટમાં કેટલા રૂપિયા છે? 368 રૂપિયા, અને પુસ્તકની કિંમત કેટલી છે? 123 રૂપિયા। હવે અહીંયા 8માંથી 3 જાય તો કેટલા રહે? તો 8ના 8 કાર્ડ છે, 8 એકમ એટલે કે અહીંયા 8 કાર્ડ છે, 8માંથી 3 જાય તો કેટલા રહે? તો જુઓ, આપણે 3 બાદ કરીએ 8માંથી, તો અહીંયા 1, 2, 3 બાદ કરી નાખ્યા, કેટલા વધ્યા? તો 1, 2, 3, 4 અને 5, તો 8માંથી 3 જાય તો કેટલા વધ્યા? 5। હવે એ જ પ્રમાણે દશકના સ્થાનમાં કેટલા છે? 6, એટલે 6 છે એટલે 60 દશક, એટલે 6 વાર 10 એટલે કે 60। હવે 6માંથી 2 જાય એટલે કે 6માંથી 2 દશક, 2 વાર 10 જાય તો કેટલા વધે? તો અહીંયા 1 અને 2 તો કેટલા વધ્યા? 1, 2, 3 અને 4,
छ माथी बे जाए तो चार, एज प्रमाणे त्रण वखत सौ छे एटले त्रण सौ, एटले के सौना स्थान में त्रण छे एटले त्रण सौ, त्रण वार सौ। हवे त्रण माथी एक जाए तो केटला वधे, तो अहीं आपणे त्रण माथी एक सौ बात करिए तो केटला वध्या एक अने बे, तो बे वध्या एटले केटला रह्या बसो ने पिस्तालीस। तो केटलो जवाब आव्यो? बसो ने पिस्तालीस। तो हवे अनुमान करू तो बधाना पाकिटमां बाकी रहेल केटला रुपया बसो करता वधारे के बसो करता ओछा? तो बसो थी वधारे, अ बराबर। हवे तमे शरीफाने मदद करी शकशो? शरीफाने માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી, તેણે તેને 245 રૂપિયા આપ્યા। શરીફાએ 127માં એક ક્રીગરા કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો, દુકાનદારે તેને રૂપિયા 98 પરત કર્યા। કિલોગ્રામની ટૂંકમાં ક્રીગરા તરીકે દર્શાવાય છે, એ તમે આગળના એકમમાં ભણી ગયા છો। દુકાનદારે તેને બરાબર કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? તો ચાલો આપણે શોધીએ। તો શરીફા પાસે 245 રૂપિયા હતા, પાવડરની કિંમત કેટલી હતી? 127 રૂપિયા। હવે આપણે પાંચમાંથી એક માંથી સાત, એટલે કે પાંચમાંથી આપણે સાત બાદ ન કરી શકીએ, પાંચમાંથી સાત ના જાય, કારણ કે પાંચ કરતાં સાત એ કેવો અંક છે? મોટો અંક છે, એટલે પાંચમાંથી સાત ના જાય, તેથી આપણે દસ ઉછી ના લેવા પડે, એટલે કે દસકો ઉછી નો લેવો પડે। તો દસકો એટલે કે દસના દસ કાઢ એટલે દસ, તો અહીંયા 245 છે, એટલે અહીંયા કયો અંક છે? પાંચ અંક છે, પાંચ છે એટલે આપણે દસ, દસકાની અંદર પાંચ ઉમેરીશું તો અહીંયા કેટલા આવશે? પંદર। હવે આપણી પાસે પંદર એક થયા, એટલે કે પંદર વખત એક થયા, તો અહીંયા આપણે અહીંયા દસકો લીધો છે પંદર, એટલે આગળની સંખ્યામાંથી એક ઓછો કરવો પડે, કોઈને આપણે કોઈ પાસેથી આપણે ઓછીનું લીધું હોય તો આપણે એને પાછું આપવું પડે ને, તો આપણે અહીંયા આપણે દસકો લીધો છે તો આપણે આગળની સંખ્યામાંથી ઓછો કરીશું, તો ચારના ઓછા કેટલા થશે? એક થશે, એટલે અહીંયા ચાલીસ દશક, ચાર દશક એટલે કે ચાલીસ, તો અહીંયા એક ઓછો કરી દીધો એટલે અહીંયા ત્રણ થઈ ગયા। હવે બે વખત સો, હવે અહીંયા જુઓ, હવે અહીંયા પંદર આપણે દસકા લીધો, પંદર દશક લીધા એટલે પંદરમાંથી સાત જાય તો કેટલા વધે? તો અહીંયા પંદરમાંથી સાત કાઢી નાખ્યા છે, બાદ કર્યા છે, તો કેટલા વધ્યા છે? તો ગણો, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો આઠ વધ્યા। એ જ પ્રમાણે અહીંયા અહીંયા દશકના સ્થાનમાંથી આપણે દશકના સ્થાનમાં ચાર છે, તો એમાં આપણે એક ઓછો કર્યો એટલે ત્રણ થઈ ગયા, તો ત્રણ વખત દસ છે, તો ત્રણમાંથી કેટલા બાદ કરવાના છે? બે બાદ કરવાના છે, તો ત્રણમાંથી બે વખત દસ બાદ કરીશું તો કેટલા થશે? એક, તો અહીંયા ત્રણમાંથી બે જાય તો એક। હવે દસ લઈ લો, હવે ફક્ત એક દસ વધે એટલે કે બાકી રહે છે, આપણે જોઈ ગયા। હવે સોના સ્થાનમાંથી આપણે બાદ કરવાના છે, તો સોના સ્થાનમાં સો લઈ લો, હવે ફક્ત એક સો બાકી રહે છે, એટલે કે બે સો છે, તો બે સોમાંથી એક સો જાય તો કેટલા રહે? એક રહે, તેથી બાકી રહેલ ટોકન સો એટલે કે સોના સ્થાનમાં એક છે, દશકના સ્થાનમાં કેટલા વધ્યા? એક એટલે એક, અને એકમના સ્થાનમાં કેટલા વધ્યા છે? આઠ, તેથી દુકાનદારે શરીફાને 118 રૂપિયા આપવાના હતા, તો વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા? તો 118 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમારે તમારી પાઠ્યપુસ્તકમાં ગણવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના ગૃહકાર્યમાં તમારે આ દાખલાઓની બાદબાકી કરવાની છે। થેન્ક યુ।